સાથે શેર કરીશ ભણવાની ઝંઝટ વગર એકદમ નવી રીતે બનતી ફરસી પૂરી કે પછી રાઈસ પાપડીની રેસીપી. ખાઈ શકો છો. એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી નવી ફરસી પૂરી બનાવવાનું શરૂ કરીએ. લખેલી રેસીપી વિડીયો સાથે જોવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો નેહાસ કુકબુક એપ, સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. નવી રીતે ફરસી પૂરી બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ અને અંદાજે 4 કપ જેટલો ચોખાનો લોટ લીધેલો છે. તો પૂરી બનાવતી વખતે હંમેશા ફ્રેશ દળાવેલા ચોખાના લોટનો જ ઉપયોગ કરવો, જે તમને કોઈ પણ કરિયાણાવાળાની દુકાને કે ઘંટી ઉપર ખૂબ જ સહેલાઈથી મળી જશે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલા અધકચરા ક્રશ કરેલા કાળા મરીનો પાવડર અને મેં અહીંયા 2 મોટી ચમચી જેટલું જીરું લીધેલું છે, સાથે 3 મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈએ તો સફેદ તલનો નટી સ્વાદ પૂરીમાં એકદમ સરસ લાગે છે. અને હવે બધી જ વસ્તુને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ. હવે પૂરીના મોણ માટે મેં 6 મોટી ચમચી જેટલું ઘી લીધેલું છે, તેને પેનમાં એડ કરીને સારી રીતે ગરમ કરી લઈએ. તો પૂરી બનાવતી વખતે ગરમ ઘીનું મોણ એડ કરવાથી તે એકદમ ફરસી બને છે. અહીંયા તમે ઘીમાં શુદ્ધ ઘી કરતાં જો ડાલડા ઘીનો ઉપયોગ કરશો તો રિઝલ્ટ વધુ સારું આવશે, અથવા તો તમે તેની જગ્યાએ બટરનો ઉપયોગ પણ કરી શકો છો. બસ ચોખાના લોટની પાપડી બનાવતી વખતે મોણ તરીકે તેલનો ઉપયોગ ના કરતા. તો આપણું ઘી સારી રીતે ગરમ થઈ ગયું છે, હવે ગરમાગરમ ઘીને લોટમાં એડ કરી દઈએ. અને હવે શરૂઆતમાં ચમચીની મદદથી મિક્સ કરી લઈએ. અને હવે હાથની મદદથી આ રીતના મોણને લોટના દરેક કણમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો તેલનું મોણ લોટમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે, જેનાથી લોટનું ટેક્સચર આ રીતના ક્રમ્બલી હોવાની સાથે હાથમાં એકદમ સારી રીતે બાઇન્ડ થઈ જાય છે. મીન્સ આપણા મોણનું પ્રમાણ લોટમાં એકદમ પરફેક્ટ છે. હવે પૂરીને વધુ ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા 1/4 કપ જેટલી પીળી મગની મુગર દાળ લીધેલી છે. સાથે પૂરી ખાવામાં એકદમ ફરસી અને સોફ્ટ બને તેના માટે મેં અહીંયા 1/4 કપ જેટલા સાબુદાણા લીધેલા છે. તો આજે આપણી પૂરીનો સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ, ચોખાની પાપડી બનાવતી વખતે તેમાં થોડા સાબુદાણા એડ કરવાથી તે ખાવામાં એકદમ સોફ્ટ બને છે. તો હવે બંને વસ્તુને સારી રીતે ધોઈને આપણે પલાળી દેવાની છે. જો તમે સવારે પૂરી બનાવતા હોય તો બંને વસ્તુને રાતે જ પલાળી દેજો. અને હવે પલાળેલી દાળને ચેક કરીએ તો દાળનો દાણો એકદમ સારી રીતે તૂટી જાય છે. અહીંયા તમે પૂરીમાં આખી દાળની જગ્યાએ થોડી ક્રશ કરેલી દાળ પણ એડ કરી શકો છો. સાથે સાબુદાણાને ચેક કરીએ તો તે એકદમ સારી રીતે સોફ્ટ થઈ ગયા છે. હવે પલાળેલી મગદાળમાંથી મેં પાણીને કાઢી લીધેલું છે, તેને લોટમાં એડ કરી દઈએ, સાથે સાબુદાણાને પણ એડ કરી દઈએ. હવે તેમાં 5 થી 6 તીખા લીલા મરચાંની પેસ્ટ, 1 ચમચી જેટલી આદુની પેસ્ટ અને મેં અહીંયા 2 મોટી ચમચી જેટલા લીમડાના પાનને ઝીણા ટુકડા કરી લીધેલા છે, સાથે 3 મોટી ચમચી જેટલા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો સાઉથ ઇન્ડિયનની ફેમસ ચકાલુ કે પછી રાઈસ પાપડી આ રીતના મસાલા અને પલાળેલી દાળથી જ બને છે, જેનો સ્વાદ પૂરીમાં એકદમ સરસ લાગે છે. તો બધા જ મસાલા લોટમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે લોટ બાંધવા માટે મેં અહીંયા થોડું ગરમ પાણી લીધેલું છે, તેને લોટમાં એડ કરતા જઈને આપણે ન વધુ પડતો કઠણ કે ન વધુ પડતો ઢીલો એવો સેમી સોફ્ટ લોટ બાંધી લઈએ. તો ચોખાના લોટની પૂરી બનાવતી વખતે હંમેશા ગરમ પાણીનો જ ઉપયોગ કરવો. જો પાણી તમારું ઠંડુ હશે તો પૂરી વધુ પડતી કડક થઈ જશે. સાથે આપણે પૂરીના લોટને વધુ પડતો કઠણ નથી બાંધવાનો. જો પૂરીનો લોટ સેમી સોફ્ટ હશે તો તે એકદમ પરફેક્ટ બનશે. તો મેં આ લોટને સારી રીતે બાંધી લીધેલો છે અને તૈયાર થયેલો લોટ આ રીતનો સેમી સોફ્ટ છે. તો આ રીતનો લોટ બાંધવા માટે મારે 2 કપ જેટલા ગરમ પાણીની જરૂર પડેલી છે. તો હવે લોટને ઢાંકીને 10 થી 15 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ, જેથી તે એકદમ સારી રીતે સેટ થઈ જાય. તો 15 મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. તો હવે તૈયાર થયેલા લોટમાંથી લુઆ બનાવવા માટે સૌથી પહેલાં લોટના 4 મોટા ભાગ કરી લઈએ. અને હવે 1 ભાગને લઈ લઈએ અને તેને કિચન પ્લેટફોર્મ ઉપર રાખીને હાથની મદદથી તેમાંથી મોટી સાઇઝનો લોક કરી લઈએ. અને હવે તૈયાર થયેલા લોકમાંથી છરીની મદદથી એક સરખા નાના લુવા કરી લઈએ.
અને હવે એકલુઆને હાથમાં લઈને હાથની વચ્ચે રાઉન્ડ શેપ આપી દઈએ અને હવે આ રીતના બધા જ લુઆને ફટાફટ તૈયાર કરી લઈએ. તૈયાર થયેલા લુઆને આપણે થોડા ભીના કપડાથી ઢાંકી દેવાના છે જેથી આપણો લોટ ડ્રાય ન થાય. હવે પૂરી વણવાની ઝંઝટ વગર એકદમ ફટાફટ પૂરી તૈયાર કરવા માટે મેં આ રીતની એક પ્લાસ્ટિક શીટ લીધેલી છે. તમે ઘરમાં રહેલી કોઈ પણ કોથળીનો ઉપયોગ કરી શકો છો. હવે તેની ઉપર થોડું તેલ લગાવીને તેને સારી રીતે ગ્રીસ કરી લઈએ અને હવે તેની ઉપર લુવાને થોડા થોડા અંતરે રાખી દઈએ. હવે કોથળીના બીજા ભાગને લુવા ઉપર રાખી દઈએ અને મેં અહીંયા આ રીતની વાટકી લીધેલી છે. તેની મદદથી લુવાને આ રીતના પ્રેસ કરતા જઈને આપણે પૂરીને તૈયાર કરી લઈએ. તો મેં બધા જ લુવાને પ્રેસ કરીને પૂરીને તૈયાર કરી લીધેલી છે. કોથળીને ખોલીને હાથમાં લઈને પૂરીને જોઈએ તો તમે જોઈ શકો છો કે પૂરીની થિકનેસ આ રીતની થોડી પતલી છે. અહીંયા આપણે પૂરીને વધુ પડતી જાડી નથી રાખવાની. તો હવે આ રીતના વણવાની ઝંઝટ વગર બધી જ પૂરીને એકદમ ફટાફટ તૈયાર કરી લઈએ. હવે પૂરીને તળવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે. હવે લોટનો થોડો ટુકડો એડ કરીને ગરમ થયેલા તેલનું ટેમ્પરેચર ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે લોટ થોડી વાર તેલમાં રહીને પછી ઉપર આવે છે. મીન્સ આપણું તેલ મીડિયમ ગરમ છે જે પૂરી તળવા માટે એકદમ પરફેક્ટ છે. તો અહીંયા શરૂઆતમાં આપણે જ્યારે પૂરી એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને હવે વણાયેલી પૂરીને ગરમ તેલમાં એડ કરી દઈએ. તો મેં કડાઈમાં સમાય તેટલી પૂરીને એડ કરી દીધેલી છે અને હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈએ અને પૂરી બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો પૂરીને એડ કરતી વખતે શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને પછી ગેસની ફ્લેમ મીડિયમ કરીને તેને સારી રીતે તળી લેવાની છે. અહીંયા આપણે પૂરીને તળતી વખતે ગેસની ફ્લેમ વધુ પડતી લો નથી કરવાની, નહીં તો પૂરી વધુ પડતી તળાવાને લીધે કડક લાગશે. તો લગભગ 3-4 મિનિટ જેવું થઈ ગયું છે અને પૂરી બંને બાજુથી એકદમ સારી રીતે તળાઈને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગઈ છે. તો હવે તળાયેલી પૂરીને ઝારામાં લઈ લઈએ જેથી વધારાનું બધું જ તેલ નીકળી જાય. તો આપણી એકદમ ફરસી અને ખાવામાં સોફ્ટ પૂરી તૈયાર થઈ ગઈ છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને બહુ જ ભાવશે. તો મેં અહીંયા બધી જ પૂરીને એકદમ ફટાફટ તળીને તૈયાર કરી દીધેલી છે. તૈયાર થયેલી એક પૂરીને તોડીને બતાવું તો તમે જોઈ શકો છો કે પૂરી એકદમ ફરસી તૈયાર થઈ ગઈ છે. અને હવે ઢાંકણ બંધ કરી દઈએ અને તૈયાર થયેલી પૂરીને તમે 1-2 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો એક સરખી ફરસી પૂરીથી કંઈક અલગ સાઉથની ફેમસ ચકાલુ કે પછી રાઈસ પાપડી ઘરે બનાવવા લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.